પણ હવે ડેરિવેટિવ્સ ડેટા અત્યારે આપણને એટલું એક સિગ્નલ આપી દીધું કે 10700 ની નીચે આપણે જઈએ એવી શક્યતા નથી દેખાઈ રહી, પણ ઉપરની તરફના લેવલ પણ જોઈએ તો એ આપણને 10900 થી 11000 ની વચ્ચે મેજર કેપ થતા દેખાઈ રહ્યા છે. તો જો આજના દિવસની એક ફ્રેશ પોઝિશનના ભાગરૂપે જવું હોય તો કદાચ અહીંયાથી એક્શન જે છે તે આપણને શરૂઆતનું બાઉન્સ તરફનું દેખાશે, તો એને ખરીદદારી તરીકે પ્લે કરવું જોઈએ કે શોર્ટ તરીકે પ્લે કરવું જોઈએ? જી વિક્રમ, સૌથી પહેલા તમે શરૂઆત કરી કે આજે બે તરફા મૂવ દેખાવાની છે. મને એમ લાગે છે કે શરૂઆતના અડધો કલાકમાં જ આ મૂવ બંને તરફની પ્લે થઈ જવી જોઈએ. ગેપ અપ ખુલીશું અને જે રીતના ગ્લોબલ માર્કેટના સંકેતો લઈને કદાચ એકવાર આપણે પ્રેશર પણ જોઈશું, પરંતુ મને એમ લાગે છે કે ઓવરઓલ દિવસે પ્લસ રહેવાનો છે. ડેરિવેટિવ ડેટા હું જોઈ રહ્યો છું ત્યાં સુધી મને એમ લાગે છે કે 11000 પાસે બહુ જ ઓપન ઇન્ટરેસ્ટ વધારે છે. ત્યાં કોલ રાઇટર્સ અત્યાર સુધી વધારે હતા. માર્કેટ 11000 ની ઉપર જશે નહીં એવી રીતના અત્યારનો સેટઅપ છે. અને મને એમ લાગે છે કે આજના દિવસે ત્યાં ટ્રેપિંગ આવશે, અને ટ્રેપિંગ આવશે એટલે મને એમ લાગે છે કે 11000 એટલીસ્ટ માર્કેટ અહીંયાથી જવું જોઈએ. પહેલી વાર અગેન્સ્ટ ધ વ્યૂ છે, ભલે ડેરિવેટિવ ડેટા એમ સજેસ્ટ કરતા હોય કે 11000 પાસે હર્ડલ છે, પરંતુ એટલીસ્ટ 11000 માર્કેટ જશે એવું લાગે છે.